વરુચ લોકસભા બેઠક માટે જેએસટીયુનો અભિયાન જુઓ શું છે લોકોનો અભિપ્રાય લોકસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે બે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર થઈ રહ્યા છે ઈડિયા ગઠબંધનમાં ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સમજૂતી થતા ભરૂચ લોકસભા બેઠક આપના ફારે જતા રેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે કરજણના જડેસ ટીવી ચેનલના પ્રતિનિધિ યાકુબ પટેલ સાથે મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ કમ એડવોકેટ મિનેશ પરમારે ખાસ વાતચીત કરી હતી જે દર્શક મિત્રો અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ યાકુબ પટેલ જડેશ ટીવી કરજણ લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે દેશના બે મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ દ્વારા ઉમેદવારો પણ જાહેર થઈ રહ્યા છે ત્યારે આ વખતે સૌની મીટ ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પર મંડાયેલી છે એનું કારણ છે કે વસાવા વિરુદ્ધ વસાવા યાની કે મનસુખ વસાવા વિરુદ્ધ ચૈતર વસાવા આજે ઊભા થયા છે અને ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસે જે સમજૂતી કરી એના આધારે આપના ઉમેદવાર તરીકે ચૈતરભાઈ વસાવા ભરૂચ બેઠક પર જાહેર થઈ ચૂક્યા છે અત્યારે રેલી લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે દેશના બે મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ દ્વારા ઉમેદવારો પણ જાહેર થઈ રહ્યા છે ત્યારે આ વખતે સૌની મીટ ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પર મંડાયેલી છે એનું કારણ છે કે વસાવા વિરુદ્ધ વસાવા યાને કે મનસુખ વસાવા વિરુદ્ધ ચૈતર વસાવા આજે ઊભા થયા છે અને ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસે જે સમજૂતી કરી એના આધારે આપના ઉમેદવાર તરીકે ચૈતરભાઈ વસાવા ભરૂચ બેઠક પર જાહેર થઈ ચૂક્યા છે અત્યારે આપણી સાથે મિનેશ પરમાર કે જેઓ એક નિષ્ણાત એડવોકેટ છે અને સાથે સાથે મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ પણ છે આપણે તેઓ પાસેથી ખાસ વાતચીત કરીશું અને તેઓના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરીશું મિનેશ કુમાર આપનું જેડેસપીમાં હાર્દિક સ્વાગત છે હાલ લોકસભાનો માહોલ જામી રહ્યો છે આપને ખબર ખબર છે અને ચૈતર વસાવા કે જેઓને ભરૂચના ઉમેદવાર તરીકે જાહેર કરી ચૂક્યા છે એ વિશે આપ શું મત ધરાવો છો ઇન્ડિયા ગઠબંધન દ્વારા ભરૂચ લોકસભા બેઠક પર ચૈતરભાઈ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ખૂબ સારો નિર્ણય લીધો છે કારણ કે ચૈતરભાઈ વસાવા એક યુવા નેતા છે એક આંદોલનકારી નેતા છે એક ઉભરતો ચહેરો છે અને સમગ્ર ગુજરાતની નજર ચૈતરભાઈ વસાવા પર છે અને ચૈત્રભાઈ વસાવા જાનના ધારાસભ્ય બન્યા છે ધારાસભ્ય બનતા પહેલાં પણ એમને પ્રજાના વણ ઉકેલા પ્રશ્નોને વાંચા આપવા માટે સતત કાર્યરત છે આજે પણ કાર્યરત છે જ્યારે ડેડીયાપાડા વિધાનસભાની અંદર બસનો મુદ્દો હોય કોન્ટ્રાક્ટરનો મુદ્દો હોય શિષ્યવૃત્તિનો મુદ્દો હોય એવા સમગ્ર ગુજરાતના પ્રશ્નોને જ્યારે સતત વાચા આપતા હોય અને આવા લોકસભાના એક મજબૂત ઉમેદવાર મળે એક શિક્ષિત ઉમેદવાર મળે તે ખૂબ સરસ વાત છે અને તમામ લોકોએ ચૈત્રભાઈને સપોર્ટ કરવો જોઈએ સહકાર કરવો જોઈએ અને મનસુખ વસાવા કે જેઓ છેલ્લા છ ટ્રણથી ભરૂચની સીટ જંગી બહુમાંથી જીતી તે શું આ એક યુવા ઉમેદવાર છે તો તે એમના વાવાઝોડાને ખાડી શકશે એ વાવાજોડાને ખાડી શકશે કે તો આવનારો સમય બતાવશે પરંતુ ખરેખર છેલ્લા છોટ અમથી ભરૂચ બેઠક પર મનસુખભાઈ વસાવા ઉમેદવાર તરીકે જાહેર થાય છે આ સતત સાતમી વખત હાઈ કમાન્ડને મુનસુખભાઈને જાહેર કરે છે પરંતુ આ જે ઇલેક્શન છે બે હજાર ચોવીસનું લોકસભાનું એની અંદર અત્યાર સુધી જે ઉમેદવાર હતા પરંતુ હાલમાં જે ચૈત્રભાઈ વસાવા જે ઉમેદવાર છે એ ખૂબ જ મજબૂત ઉમેદવાર છે લડાઈક યોદ્ધા છે અને લોકો સાથે હળીમળીને કામ કરનાર એક ક્રાંતિકારી નેતા છે કે લોકો સાથે સામાન્ય વર્ગની સામાન્ય જનતાની પણ સમસ્યાને વાંચા આપવા માટે એની માટે લડવું એની માટે કામ કરવું એ એમની જે ખુમારી છે એટલે સો આ વખતે સો ટકા આ ભરૂચ લોકસભાની બેઠક પર ખરાખરીનો જંગ છે ભરૂચ જિલ્લા કોંગ્રેસનો એક જૂથ જે આપને પણ ખબર છે જે ચૈતરભાઈ વસાવાને ટિકિટ મળવાથી નારાજ છે તો એ નારાજગી વિશે આપ શું કહેશો ઇન્ડિયા ગઠબંધન દ્વારા ચૈત્રભાઈને જાહેર કરવામાં આવે છે જ્યારે કોઈપણ ઇલેક્શન હોય છે તે સમયે તમારા પક્ષની અંદર આવી જે નારાજગી લીધે ચાલતું હોય છે પરંતુ મને મારા મંતવ્ય પ્રમાણે મને એવું લાગે છે કે કોંગ્રેસ પક્ષના જે કંઈક લોકો છે એમને પણ ચૈતરભાઈ વસાવાના સમર્થન કરવું જોઈએ કારણ કે એક મજબૂત ઉમેદવાર છે એક શિક્ષિત વ્યક્તિ છે અને લોકશાહી બચાવવા માટે લોકશાહીની અંદર ભરૂચ વિધાનસભાના ભરૂચ લોકસભાના પ્રશ્નોને સંસદ સુધી પહોંચાડવા માટે એક આ મજબૂત ઉમેદવાર છે એટલે કોંગ્રેસ પક્ષે ચૈતરભાઈને વસાવાને સમર્થન કરી અને આ બેઠક પર પોતાના પ્રયત્ન જારી કરી લોકોને મતદારોને બુથ સુધી પહોંચાડવાના પ્રયત્ન કોંગ્રેસ પક્ષ પણ હાથ ધરે એવી મારી વિનંતી છે હતા નિનેશકુમાર કે જે પોતે એક નિષાણા એડવોકેટ છે અને સાથે સાથે મૂળ નિવાસી એકટામના કરજન તાલુકાના અધ્યક્ષ પણ છે તેઓના મતે આ વખતની ભરૂચની લોકસભા બેઠક પર ખૂબ જ રોમાંચક જંગ જામશે અને તેઓ એક યુવા ઉમેદવાર તરીકે ચૈતર ચૈતરભાઈ વસાવાને પસંદ કરી રહ્યા છે અને કોંગ્રેસની જે નારાજગી વિશે તેઓએ એમ કહ્યું કે કોંગ્રેસ પણ જરૂરથી સાથ આપશે હવે જોવાનું એ રહ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર મતદારો કયા પક્ષના ઉમેદવારને વિજયની વરમારા પહેરાવશે તે તો આવનારો સમય જ બતાવશે યાકુબ